અમદાવાદના અટલ ફૂટ ઓવરબ્રિજમાં હવે ખાતર માથે દીવા જેવી સ્થિતિ છે અને પહેલા મુલાકાતી બ્રિજ પરથી ઊભા ઉભા સાબરમતી નદીનું પાણી જોઈ શકે એ માટે કાચ લગાડવામાં આવ્યા હવે લગાવેલા આઠ કાચમાંથી એકમાં તિરાડ પડતા કાચ ફરતે જ રેલિંગ લગાવી દીધી એટલું જ નહીં એસી કાચનું એસી હજારનું કાચ બદલવાને બદલે તંત્રએ ફરતે આઠ લાખની રેલિંગ લગાવી દીધી તંત્રએ એક કાચ નહીં પણ આઠે કાચી ફરતે રેલિંગ લગાવી દીધી છે એટલે કે હવે

ની ક્ષમતા ધરાવવાની વાતો મેયર અને કમિશનર દ્વારા કરવામાં આવી હતી પરંતુ આ જ ગ્લાસ હવે વિવાદોનો ગ્લાસ બની રહ્યો છે કારણ કે જે રીતે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે આજુબાજુમાં રેલિંગ ઊભી કરી દેવામાં આવી કારણ કે જ્યારે ગ્લાસમાં કેટલેક અંશે ક્રેક ઊભી થઈ એક જ ગ્લાસમાં આ ક્રેક ઊભી થતાની સાથે જ ચારેય ગ્લાસ પર કહી શકાય કે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા હતા પરંતુ હવે પરમનન્ટ રેલિંગ ઊભી કરી દેવામાં આવી છે જેના કારણે હવે ગ્લાસ જે ક્ષમતા હતી તેના પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પરમાનન્ટ રેલિંગ તો ઊભી કરી દેવામાં આવી છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે પાંચ લેયર જેટલા લેયરથી તૈયાર કરવામાં આવેલા કેમિકલના લેયરથી તૈયાર કરવામાં આવેલા આ જ ગ્લાસ હવે હકીકતમાં ક્ષમતા ધરાવતા ગ્લાસ છે કે કેમ તે બાબતનો સવાલ હવે અધિકારીઓને પણ થઈ રહ્યો છે અને એટલા માટે જ કદાચ કોઈ પણ પ્રકારે કોઈ રિસ્ક લેવા અધિકારીઓ માંગતા નથી જેના કારણે પરમાનન્ટ બેરિકેટ લગાવી અને આ ગ્લાસનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ ન કરે તે માટે કરી દેવાયો છે કેમેરામેન હિરેન ખલાસ સાથે જીગ્નેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ